लियो बोलो, पालिकाना सत्ताधीशो महिलाओ समक्ष आप्यो उडाऊ जवाब। आखा ગુજરાતમાં આવું જ પાણી આવે છે અને અમે પણ આવું પાણી પીએ છીએ। પાટણના મોતીશા દરવાજા વિસ્તારની મહિલાઓની ગંદા પાણીની બોટલ સાથે પાલિકામાં રજૂઆત કરવા પહોંચી। મહિલાઓ રજૂઆત કરવા પહોંચે તે પહેલા જવાબદાર કર્મચારીઓ થયા ગાયબ। એક પણ મુખ્ય અધિકારી હાજર ન રહેતા મહિલાઓ રોષે ભરાઈ। છેલ્લા 15 દિવસથી ડોળું અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદ। પાટણ શહેરના કેટલાય વિસ્તારમાં ડોળા અને દુર્ગંધયુક્ત પાણી છેલ્લા 15 દિવસથી ખરાબ પાણી આવી રહ્યું હોવાની લોક ફરિયાદ ઉઠી રહી છે। ત્યારે સોમવારે શહેરના મોતીશા વિસ્તાર મહિલાઓ દ્વારા ગંદા પાણીની બોટલ સાથે નગરપાલિકા રજૂઆત કરવામાં આવી હતી। જોકે એક પણ અધિકારી હાજર ન હોવાના કારણે રોષે ભરાઈ હતી। પાટણ શહેરના મોતીશા વિસ્તારની મહિલાઓ ગંદા પાણીની રજૂઆત માટે નગરપાલિકા ખાતે પહોંચી હતી અને એક પણ અધિકારી હાજર ન હોવાના કારણે વોટર વર્કર્સ શાખા અધિકારી રજૂઆત કરી હતી। મહિલાઓએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે તહેવારોમાં પણ ગંદુ પાણી ઘરે આવી રહ્યું છે। તેઓ બોટલમાં ગંદુ પાણી ભરી લાવ્યા હતા જેનું ઢાંકણું ખોલતા દુર્ગંધ મારી રહી હતી। જયેશ ગજ્જર, TOB ન્યૂઝ, પાટણ। રજૂઆત કરવા અમે આવ્યા હતા, કોઈએ પ્રમુખશ્રી હાજર નથી, ચીજ ઓફિસર પણ હાજર નથી। આ પાણી છેલ્લા 15 દિવસથી ગંદુ પાણી આવો પીડાસ પડતું, અમારા બાળકો અમે જીવજંતુ બધા જ અમારા પેટની બીમારી પડી, તો અમારું કોઈ અહીંયા સાંભળવા તૈયાર નથી, અહીંયા અમારું કોઈ સાંભળવા તૈયાર નથી ને, તો અમને જે એવા જવાબ મળી રહ્યા છે કે આખા ગુજરાતમાં આવું પાણી આવે છે, બરાબર, તો અમારે શું કરવાનું? તમારી મુખ્ય માંગ શું? અમારી મુખ્ય માંગ એ જ છે કે અમને પાણી ચોખ્ખું કરીને આપો, બરાબર। અને અહીંયા જે વોટર વર્કર શાખાના જે અધિકારી શું કહે તમને? એ કે આખા ગુજરાતમાં આજ પાણી આવે છે કે અમે પોતે આપીએ છીએ। અચ્છા, તમારા કોઈ ઘરમાં બીમાર પડ્યો હોય કોઈ? હા, અમારા નાના બાળકો અત્યારે બધા બીમાર છે, છેલ્લા 15 દિવસથી કોઈની અમારી તબિયત સારી રહેતી નથી, એના કારણે અમે કંટાળીને આવ્યા છીએ અહીંયા પાણીની રજૂઆત કરવા માટે। પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને આપની શું રહેશે મુખ્ય માંગ? બસ એ તો એમ કે અમે પણ આવું પાણી પીએ કે આખા ગુજરાતમાં આ રીતનું પાણી આવે છે, તો અમારી એટલી જ વિનંતી છે કે નરેન્દ્રભાઈ મોદીને કે અમને સારું પાણી ચોખ્ખું કરી આપો। આપનું નામ? ભાવનાબેન। ક્યાંથી આવો છો આપ? મોદીસા દરવાજા, નાની ખોડિયા। 10-15 દિવસથી પીળું અને દુર્ગંધ વાળતું પાણી આવી રહ્યું છે અને પાટણના તમામ વિસ્તારોમાં પાણી આવે છે। પાટણ નગરપાલિકાની વોટર વર્કર્સ શાખા દ્વારા તપાસ કરતા ખોરસમ મેઇન કેનાલ છે ત્યાંથી આગળથી પણ નર્મદાનું પાણી આ ડોળું આવે છે। વધુમાં અમે જાત તપાસ કરતા ત્યાં ફિલ્ટર પ્લાન્ટ ઉપર એ લોકો જે ક્લોરિનેશન છે એનું પ્રમાણ થોડું વધારે છે, એના કારણે જે દુર્ગંધ મારે છે, એકચ્યુઅલી દવાઓની દુર્ગંધ મારે છે। પણ અમે વોટર વર્કર શાખામાં જાણ કરી છે અને એ લોકો એવું કીધું કે પાટણ અને આજુબાજુના તમામ જ્યાં નર્મદાનું પાણી આવે છે તમામ જગ્યાએ આ જ પાણી આવે છે અને ટૂંક સમયમાં એમનું કહેવું એવું છે કે અઠવાડિયું 10 દાડામાં કદાચ પાછું હતું એવું એવું થઈ જશે, પણ હાલ લોકોએ આ પાણી પીવું હોય તો ઉકાળીને પીએ તો કોઈ નુકસાન નથી અને નગરપાલિકાએ આના લેબોરેટરીના રિપોર્ટ કરાયા છે અને એ લગભગ ફિલ્ટર થઈને જ આવે છે પાણી, એટલે ચિંતા જેવું નથી, પણ રિપોર્ટ આવે છે તમને આગળની અગાઉની જાણ કરશું। પણ મહિલાઓનું કેવું છે કે મારા બાળકો પણ બીમાર થયા છે, તો આ બાબત શું? બીમારીની બાબત તો અત્યારે ગરમી છે, અમે ગરમી હોય એટલે ઝાડા ઉલટીના રોગ તો હોય જ છે, ખાવા પીવાના લીધે થતા હોય, પણ પાણીના લીધે પણ ઘણી વાર કેવું હોય દેખ્યાનું ઝેર હોય એટલે નેચરલી છે કે પાણીના લીધે પણ એમને એવું લાગતું હોય કે ઉલટી જેવું થાય છે અને ઉલટીને ઝાડા થવાનો ચાન્સ વધારે રહે છે, એટલે જ અમે કહીએ કે પાણી ઉકાળીને પીશો તો કોઈ તકલીફ નહીં થાય। અને 15 દિવસથી પાણી એવું આવે, પણ હજુ કેટલો સમય લાગશે આમાં પાણીને? આ અંગે અમે વોટર વર્કર શાખામાં પૂછતા એમને એવું કીધું કે હાલ અમને તો ઉપરથી એવું કીધું છે, પણ એ લોકો ઉપર એટલે કે નર્મદાની જે મેઇન ઓફિસમાં પૂછી અને જવાબ આવશે, પણ હજી મિનિમમ અઠવાડિયું 7-8 દિવસ તો લાગશે એવું કહેવું છે।